गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगला लेक्चर में आपणे लंबाईना मापन माटे थी प्रत्यक्ष अने परोक्ष रीतनो उपयोग शीख्या, जेमा आपणे खूबज दूरना मापन माटे मतलब के पृथ्वी अने ग्रह वच्चेनु अंतर मापन माटे आपणे दृष्टि स्थान भेदनी रीत भण्या। हवे आजे आपणे खूबज सूक्ष्म अंतर में आपणे माप पट्टी मदद थी मिलीमीटर ना क्रम सुधीनु मापी शकीए छे, परंतु ज्यारे अणु परमाणु ना कदनी वात आवे त्यारे एवू मापन करवू होय त्यारे एवा खूबज सूक्ष्म अंतरोना मापन माटे आजे आपणे अभ्यास करीशुं। अहींया खूबज सूक्ष्म अंतरनुं माप एटले आपणने ख्याल छे के अणुनुं परिमाण 10^-8 मीटर थी 10^-10 मीटर ना क्रम में हो। 10^-10 मीटर एटले के एक एंगस्ट्रम थयो। आ एक एंगस्ट्रम ना क्रम में अणुनु परिमाण आपने जोवा मळे, पण एने जो मापवू होय तो एवा क्या साधन नी मदद थी आपणे मापी शकीए? तो आपणे जाणीए छे के आपणी पासे माइक्रोस्कोप होय। આપણે સાદા માઇક્રોસ્કોપથી તમે પરિચિત છો કે જેની મદદથી આપણે ડુંગળીના કોષને એ બધા જોતા હોય, પણ એમાંથી તો ન થઈ શકીએ। તો હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય। દ્રશ્ય પ્રકાશ એટલે આપણો સૂર્યપ્રકાશને, આ સૂર્યપ્રકાશની તરંગ લંબાઈ છે એ 4000 એંગસ્ટ્રમથી 7000 એંગસ્ટ્રમ સુધીની જોવા મળે। અગેન આ એંગસ્ટ્રમ એટલે 10^-10 મીટર થાય। હવે દ્રશ્ય પ્રકાશ જે ક્રમની તરંગ લંબાઈ ધરાવતું હોય એ ક્રમનું વિભેદન એટલે કે એનું માપ એટલું માપી શકે, એટલે જે તે સાધનમાં જેનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ તો દ્રશ્ય પ્રકાશ 4000 એંગસ્ટ્રમથી 7000 એંગસ્ટ્રમના ક્રમમાં આવે તો એ એંગસ્ટ્રમના ક્રમનું માપ છે એ આપણને માઇક્રોસ્કોપથી માપી શકીએ। તો આવું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જ્યારે વાત કરવામાં આવે કે જેની અંદર ઇલેક્ટ્રોનની કિરણાવલી પાસ કરવામાં આવે છે એવું જ્યારે હોય તો એની મદદથી આપણે 0.6 એંગસ્ટ્રમના ક્રમ સુધીનું માપ આપણે માપી શકીએ છીએ। તો હજી પણ એ શક્ય નથી, કારણ કે આ 10^-10ના ક્રમમાં આપણને અણુનું પરિમાણ જોતું હોય તો હજી આના કરતાં કંઈક સૂક્ષ્મ જોઈએ। તો ત્યાર પછીની વાત આવે છે એ છે ટનલિંગ માઇક્રોસ્કોપ, અને આ ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી આપણે 1 એંગસ્ટ્રમના ક્રમ સુધી જઈ શકીએ છીએ અને એની મદદથી આપણે અણુ કે પરમાણુનું આપણે માપ છે એ માપી શકીએ છીએ। હવે અણુ કે પરમાણુનું માપ તો માપવું હોય તો કેવી રીતે, એક અણુને હાથમાં કેમ પકડવું? મેં તમને અગાઉ સમજાવેલું હતું કે આપણે જ્યારે એક ટાંચણીનું પોઈન્ટ મૂકીએ છીએ તો એટલા પોઈન્ટની અંદર 10^22 અણુ કે પરમાણુ સમાઈ જતા હોય, તો એવા એક પરમાણુનું માપ કરવું હોય તો કેમ માપવું? તો એના માટેથી જે મેથડ છે એ તો ઓલિક એસિડ એવો ગુણધર્મ ધરાવે છે કે એને જ્યારે કોઈ પણ કાર્બોક્સિલ સાથે લેવામાં આવે તો એની ઉપર એ એક આખું પડ બનાવે છે। દાખલા તરીકે આપણે વાત કરીએ કે પાણી ભરેલું કોઈ પાત્ર હોય અને એની ઉપર જ્યારે કોઈ એક તેલનું ટીપું પડે તો તેલનું ટીપું છે એ પાણી ઉપર એક સરસ પાતળું લેયર બનાવે છે। આ જે લેયર બનાવે છે એવી જ રીતે અહીંયા ઓલિક એસિડનું એવું એક લેયર બની જાય, અને એ લેયરની અંદર ઓલિક એસિડના અણુઓ પાસ પાસે ગોઠવાઈ જાય। જો ઉપરા ઉપરી કોઈ અણુ નહીં ગોઠવાય, બધા એકદમ પાસ પાસે ગોઠવાઈ જશે, અને જ્યારે પાસ પાસે ગોઠવાઈ જાય ત્યારે એ જે લેયરની જાડાઈ છે એ જાડાઈ એટલે આપણને ઓલિક એસિડના અણુનું પરિમાણ મળે। તો આ જે પરિમાણ છે એ 10^-9 મીટરના ક્રમનું મળે છે, મતલબ કે એવી રીતે આપણે આ અણુ કે પરમાણુનું માપ છે એ માપી શકીએ છીએ। તો અહીંયા તમે સમજી શકશો કે આપણી પાસે જે આખી લંબાઈનો વિસ્તારની વાત આવી, તો લંબાઈનો વિસ્તાર એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ લંબાઈની વાત કરીએ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ લંબાઈ એટલે આપણને ન્યુક્લિયસની આપણને પરિમાણ મળશે। ન્યુક્લિયસ જે 10^-14 મીટરના ક્રમનું છે, મતલબ કે ન્યુક્લિયસ માટે એનો જે ત્રિજ્યા છે એ 10^-14 મીટરની છે। જ્યારે અવલોકિત વિશ્વ એટલે કે આ જે સમગ્ર વિશ્વ છે, જે સમગ્ર બ્રહ્માંડની વાત કરીએ છીએ,
તો એની જે લંબાઈનો વિસ્તાર છે એ 10^26 મીટરના ક્રમમાં છે. તો ક્યાંથી ક્યાં સુધી? આ માઇનસમાં છે, મતલબ કે 1^10^14 છે. ખ્યાલ આવે છે? તો ન્યુક્લિયસ એટલું નાનું છે અને વિશ્વ છે એ 10^26 મીટરના ક્રમનું છે, એ એટલું વિશાળ છે. તો લંબાઈનો વિસ્તાર આ બેની વચ્ચે ફેલાયેલો છે. આજે એક ફરમી ઇક્વલ ટુ 10^-15 મીટર, એક એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર. આ બધા જે માપક્રમો છે એ બધા યાદ રાખવાના છે. ટેક્સ્ટબુકની અંદર આવા કન્વર્ઝન છે એ આપેલા છે, એ બધા કાયમને માટે યાદ રાખવાના છે. હજી મોટા માપક્રમની અંદર આપણે જઈએ તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર, કે જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એ 1.496 × 10^11 મીટર જેટલું છે. એવી જ રીતે એક પ્રકાશ વર્ષ, એક પ્રકાશ વર્ષ એટલે કે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર, આપણે જાણીએ છીએ એ મુજબ કે પ્રકાશની ઝડપ છે એ 3×10^8 મીટર પર સેકન્ડના ક્રમની છે. મીટર પર સેકન્ડ મતલબ કે પ્રકાશ એક સેકન્ડમાં 3×10^8 મીટર જેટલું અંતર કાપે છે. તો આ ઝડપથી પ્રકાશે એક વર્ષની અંદર 9.46×10^15 મીટર જેટલું અંતર એ કાપે છે અને એને કહેવાય છે એક પ્રકાશ વર્ષ. એવું જ છે એક પારસેક. એક પારસેક એટલે 3.08×10^26 મીટર, કે જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા એક સેકન્ડ જેટલો ખૂણો આતરે એ અંતરને એક પારસેક કહેવાય. આ ચાપનું મૂલ્ય છે. આ બધા જસ્ટ એક માર્કના પ્રશ્ન માટેથી તમારે બધું યાદ રાખવાનું છે. તો આ વાત થઈ એ છે લંબાઈના માપન માટેની. હવે જે આપણે જોવાનું છે એ છે દળનું માપન. હવે આપણે જાણીએ છીએ એ મુજબ દળ એ પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. જેવી રીતે લંબાઈ હતી, દળ તેઓ સમય છે, બધી મૂળભૂત ભૌતિક રાશિ છે. અને દળનો પ્રમાણભૂત એકમ SI એકમ પદ્ધતિમાં પ્રમાણભૂત એકમ છે એ કિલોગ્રામ છે. આ કિલોગ્રામની પ્રતિકૃતિ એ તો વિશ્વ સ્તરે નક્કી થયેલી હોય કે કોને એક કિલોગ્રામ કેવું, કેટલા દળને એક કિલોગ્રામ કેવું. તો એવું એવી પ્રતિકૃતિ આપણે ઇન્ડિયામાં દિલ્હીની અંદર જે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, કે જેને આપણે શોર્ટ ફોર્મ છે એનું NPL, નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, જે દિલ્હી ખાતે આવેલી છે અને ત્યાં આની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. અને એવી પ્રતિકૃતિ જેવી દરેકની પાસે એ જોવા મળે. અહીંયા આ તો વાત થઈ મોટા દ્રવ્ય માટેથી. આપણે કઈ વસ્તુ લેવા જઈએ તો આપણે 500 ગ્રામ, કિલોગ્રામ, 1 કિલો, 5 કિલો આવી રીતે વસ્તુ લઈએ. પણ હજી હમણાં જ વાત કરીએ મુજબ અણુ કે પરમાણુની વાત કરવી હોય તો, હવે અણુ પરમાણુ તો ખૂબ નાનો હોય તો એના માટે તો કિલોગ્રામ એકમ બહુ મોટો થાય. તો એના માટેનો જે એકમ છે એ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને સ્મોલ યુ સંજ્ઞા વડે દર્શાવાય. તો એટલે શું, એ કેટલો? તો કે કાર્બન 12. કાર્બન 12 મતલબ કે જે કાર્બનનો સમસ્થાનિક છે, જેની અંદર 6 પ્રોટોન આવેલા હોય અને 6 ન્યુટ્રોન આવેલા હોય. તો આવા કાર્બન 12 પરમાણુના 12મા ભાગને, એનું જે ટોટલ દળ છે એનો 12મો ભાગ છે, એને એક એટોમિક માસ યુનિટ કહેવાય. જે કોના જેટલું થાય લગભગ? તો કે 1.66×10^-27 કિલોગ્રામ. ખ્યાલ આવે છે? 1 કિલોગ્રામનો 1/10^27 લગાડીએ ત્યારે જે આપણને દળ મળે એના જેટલો થાય. યાદ રાખવાનું છે આ મૂલ્ય, આગળ ઉપર દાખલામાં ગણતરીમાં એ બધે આવશે. હવે આપણે જાણીએ છીએ એ મુજબ સામાન્ય રીતે આપણે કાંઈ પણ દ્રવ્યમાનનું માપન કરવું હોય તો ભૌતિક તુલાની મદદથી થાય. ભૌતિક તુલા સાદી ભાષામાં આપણે એને ત્રાજવું કહીએ છીએ, બરોબર છે ને? પણ એ તો એના માટે. તો ફરી પાછી વાત આવી કે ગ્રહો અને ઉપગ્રહોનું એ બધાનું આપણે દ્રવ્યમાન શોધવું હોય તો. હવે પૃથ્વીનું દ્રવ્યમાન શોધવાનું કે તો આપણે શું એવું કરી શકીએ કે ભૌતિક તુલાના એક ત્રાજવામાં પૃથ્વી મૂક્યો અને બીજા ત્રાજવાની અંદર કાંઈક બધા વજનિયા મુકતા જાય, તો એ ભૌતિક તુલા કોણ ઉચકશે? એ શક્ય છે? નથી શક્ય. તો એના માટે શું? તો એના માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી એ દળ શોધી શકાય છે અને એ જ રીતે શોધવામાં આવે છે. ખ્યાલ આવે છે?
અને અણુ પરમાણુ માટે એના દળ શોધવા માટેનું જે સાધન છે એ છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. તો આ રીતે અતિ સૂક્ષ્મ દળ અણુ પરમાણુ થી લઈને ગ્રહો ઉપગ્રહોના એના બધાના માપ શોધવા માટેથી આપણી પાસે આ વિવિધ માપ પદ્ધતિ છે. તો એ રીતે જોવા જઈએ તો આપણે અહીંયા દળના માપક્રમનો વિસ્તાર, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે 10^-30 કિલોગ્રામ છે, ન્યાથી શરૂ કરી અને ફરી પાછા આખા વિશ્વનું દ્રવ્યમાન ગણીએ તો એ 10^55 કિલોગ્રામ છે. તો અતિ સૂક્ષ્મ 10^-30 કિલોગ્રામ થી ખૂબ જ વિશાળ એવું 10^55 કિલોગ્રામ સુધી દળનો વિસ્તાર આવેલો છે. તો આ વાત થઈ દળના માપક્રમની. હવે આવે છે સમયનું માપક્રમ. હવે સમય આપણે તો બધા જાણીએ છીએ, સમયને માપવું હોય તો આપણી પાસે ઘડિયાળની જરૂર પડે. અગેન સમય છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે અને એનો એકમ છે એ સેકન્ડ છે. પણ આ એક સેકન્ડ એટલે કેવી રીતે, એને સેના ઉપરથી નક્કી કર્યું? તો આ જે સમયનો માનાંક છે, માનાંક એટલે માપ, એ સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલન પર આધારિત છે, જેને સીઝિયમ ઘડિયાળ કે એટોમિક ઘડિયાળ કહે છે અને તે રાષ્ટ્રીય માનાંક તરીકે વપરાય છે, રાષ્ટ્રીય માપ તરીકે વપરાય છે. હવે સીઝિયમ પરમાણુ એવું છે કે જેની અંદર ઇલેક્ટ્રોનના દોલનો થાય છે. ઇલેક્ટ્રોનના દોલનો, જેવી રીતે દોલન એટલે સાદી પરિભાષામાં કહું તો તમે ઘડિયાળનું લોલક જોયું હોય તો ઘડિયાળનું લોલક જે રીતે દોલન કરે, મધ્યમાન સ્થાનથી એક તરફ જમણી તરફ જશે, ફરી પાછું મધ્યમાન સ્થાન આવશે, ફરી પાછું ડાબી તરફ જશે, તો એનું લોલક જે રીતે દોલન કરે છે એ દોલનો કહેવાય. હિંચકા આપણે ખાતા હોય તો હિંચકો છે એ દોલિત ગતિ છે, તો એ પણ દોલન છે. એવી જ રીતે સીઝિયમ પરમાણુમાં એના ઇલેક્ટ્રોન છે એ આવા દોલનો કરે છે અને એ દોલનો છે એ એક સેકન્ડના ક્રમના હોય છે. જો કેવું સરસ કુદરતે ગોઠવ્યું છે, એ એક સેકન્ડના ક્રમના છે અને એટલે આ સીઝિયમમાંથી બનેલી જે ઘડિયાળ છે એને એટોમિક ઘડિયાળ કહેવાય, ઓટોમેટિક છે ઘડિયાળ, કારણ કે એમાં ઇલેક્ટ્રોનના જે રીતે દોલનો થાય છે એ અનુસાર સમય આગળ વધે છે અને એટલા માટે જ એને નેશનલાઇઝ એને માનાંક તરીકે લીધેલો છે. અને આવું નેશનલાઇઝ માનાંક વાળી ફરી પાછી એવી જ ઘડિયાળ, તો મેં હમણાં આગળ જે આપણે દળ માટે ઉલ્લેખ કર્યો હતો કે દિલ્હીની અંદર જે લેબોરેટરીઝ આવેલી છે ત્યાં પણ આ સમયની ઘડિયાળ પણ ત્યાં જ રાખવામાં આવેલ છે. અને એ સ્ટાન્ડર્ડ માપ છે આપણો ઇન્ડિયાનો, જે સ્ટાન્ડર્ડ માપ જ્યારે સમય નક્કી થાય છે એ સ્ટાન્ડર્ડ સમય છે એ ત્યાંથી નક્કી થાય છે. એવું જ વાત છે ક્વાર્ઝ ઘડિયાળમાં, ક્વાર્ઝના ક્રિસ્ટલના દોલનો. હવે ક્વાર્ઝ છે એ ખનિજ છે, આ ખનિજની અંદર એમાં પણ એના જે ક્રિસ્ટલ એટલે એક આખો સ્ફટિક છે, એ સ્ફટિકનું જે બંધારણ જે પ્રમાણે છે ક્વાર્ઝ, તમે જો ક્યારેક આગળ ભણી ગયા હશો ક્વાર્ઝની અંદર, ક્વાર્ઝ છે એ લેયરો વાળું ખનિજ છે, આમ એક પછી એક એક પછી એક એના એવા સ્તર આવેલા હોય છે અને એવા સ્તરની અંદર એમાં પણ ઇલેક્ટ્રોનની ગતિ એ મુજબની હોય છે કે એ સેકન્ડના ક્રમની હોય છે. અને એટલે જ તમે ઘણી વાર ઘડિયાળમાં જોયેલું હશે ઘડિયાળ ક્વાર્ઝની બનેલી એવું કહે છે. તો એવી જે ઘડિયાળ છે એ ઘડિયાળ એ ક્વાર્ઝની ઘડિયાળ, તો એ પણ અહીંયા આપણે એનો ઉપયોગ થાય છે. તો એ રીતે જોવા જઈએ તો આપણી પાસે સમયનો વિસ્તાર છે એ 10^-22 સેકન્ડ થી લઈને 10^18 સેકન્ડના ક્રમ સુધીની છે. મિત્રો તમને આ પણ એમ થાય કે સમય હવે આપણે તો આપણી ઘડિયાળની અંદર તો સેકન્ડ સુધીનો જ ક્રમ માપી શકીએ છીએ, પણ સેકન્ડ થી પણ નાના ક્રમનું માપન થઈ શકે છે. સેકન્ડ નો નાનો ભાગ એટલે કે મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ આ બધું માપી શકાય છે. જ્યારે કોઈ પણ સ્પોર્ટ્સની કોમ્પિટિશન હોય, સ્પોર્ટ્સની કોમ્પિટિશન દાખલા તરીકે કોઈ રનિંગ રેસ છે, દોડવાની હરીફાઈ છે, ત્યારે તો એ સેકન્ડો ઉપર જ ચાલતી હોય છે, ત્યારે એવી સ્પર્ધાઓની અંદર આવા પ્રકારની ઘડિયાળોનો ઉપયોગ થતો હોય છે કે જે મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડના ક્રમનું માપન કરી શકે છે અને એના ઉપરથી જ ફર્સ્ટ સેકન્ડ થર્ડ કે એ રીતે જે કાંઈ રેન્ક છે એ આપી શકાતા હોય છે. તો આ થઈ એ આપણે મૂળભૂત જે ભૌતિક રાશિ છે એના માપન માટેથી. હેલો આવે છે? તો અહીંયા આજે મેં જે કાંઈ આંખ સમજૂતી આપી છે એ સમજૂતી માટે આ જ વસ્તુને તમારે, મેં આગળ જણાવ્યું એ અનુસાર, તમારે બે નોટની અંદર ક્લાસ વર્કની અંદર એક વખત લખવાનું છે
અને તમારે હોમવર્કની અંદર બે વખત લખવાનું છે, આ રીતે તમારે લખવાનું છે. માટે કોઈને ક્વેશ્ચન ન થવો જોઈએ. હોમવર્ક ને ક્લાસવર્ક નો નિયમ આ દરરોજ ને માટેનો આ જ રહેશે. માટે કોઈના એવા ક્વેશ્ચન ન આવે કે હોમવર્ક કેટલી વાર કરવાનું ને ક્લાસવર્ક કેટલી વાર કરવાનું, આ કરવાનું જ છે. બીજી અગત્યની વાત, જો બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવશે તો હમણાં થોડા સમયમાં જ હશે, માટે રેગ્યુલર રીતે તૈયાર કરતા રહેજો. યુનિટ ટેસ્ટ અથવા તો ન હોય તો પણ રેગ્યુલર રીતે જેટલું તૈયાર કરતા રહેશો એટલું પરિણામમાં સારું રહેશે. જો પાછળ રહી જશો તો ઘણું બધું ભેગું થઈ જશે, તો નહીં ખ્યાલ આવે. માટે આ વિડીયોને એક વખત આખે આખો પહેલા પૂરો જોઈ લેવો, ફરી પાછું ટેક્સ્ટબુકમાંથી વાંચવું, ફરી પાછો બીજી વખત વિડીયો જોવાનો, અને ત્યાર પછી ફરી પાછું વિડીયો જોતા જોતા રિટર્ન વર્ક કરવાનું. આ રીતે કરશો એટલે બધું સમજાઈ જશે, અને એ રીતે કામ કરશો તો તમને કામ કરવાની પણ મજા આવશે અને એમાં પણ તમે ઝડપથી આગળ વધી શકશો. તો આજે આપણે અહીંયા આટલું જ રાખીએ છીએ. હવે પછીનું જે છે આગળ ત્રુટિ એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.